સમાચારના વાત કરવામાં આવે તો સુરતમાં કોરોનાની રસી લીધા બાદ ત્રણ ઇજનેરોને કોરોનાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં ઇજનેરોને કોરોના રસીના બે ડોઝ લીધા બાદ કોરોનાગ્રસ્ત થયા છે, જ્યારે અન્ય એકને ઇજનેરને પ્રથમ ડોઝ બાદ કોરોના થયો છે. કોરોના વેક્સિનની અસરકારકતા સામે પ્રશ્નો પણ ઊભા થયા છે. સુરત કોરોના ટેસ્ટિંગ મામલે શાળા ઉપર મનપા તંત્ર દ્વારા ફીસ કરવામાં આવી રહી છે. દરરોજ 2000થી વધુ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાઈ રહ્યા છે, જેમાંથી 2000 ટેસ્ટ સામે 2-3 વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યા છે. સક્રિય ટેસ્ટિંગના કારણે સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે. સુરતમાં ઘોડા છૂટ્યા બાદ તબેલા અને તાળા જેવો ઘાટ કડાયો છે. ચૂંટણી પત્યા બાદ જ સુરત મનપા તંત્રના નવા આદેશો બહાર આવ્યા છે. કોરોનાની રોકથામ માટે સુરત મનપાના આદેશો થઈ રહ્યા છે અને સુરતના શાળા ટ્યુશન સંચાલકોને મનપા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ક્લાસના એસી ચાલુ રાખી બારી બારણા ખુલ્લા રાખવા પણ આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી બાદ જ નવા આદેશો થતાં લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે. સુરતમાં કાલે વધુ 90 પોઝિટિવ કેસો મળ્યા છે અને સુરતમાં ક્વોરન્ટાઇન ઝોનની સંખ્યા 500ને પાર થઈ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સુરત.